સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિ ને આપણી જનહિત ની નીતિ, સહજ સરળ રીતિ ને આપણી જનહિત ની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાત, યશ ગાથા ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યના દરેક વર્ગના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે પણ ચિંતન કરીને નવીન અભિગમો હાથ ધરી રહી છે. આવનારા સમયમાં આપણું રાજ્ય ગ્રીન ગુજરાત બનીને વિકસિત ગુજરાત બનવા તરફ તેજ રફતારે આગળ વધતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. ગુજરાત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના સત્વારે રાજ્યના આદિવાસી બાંધવોના જીવનમાં આજે ગુણાત્મક પરિવર્તનો આવ્યા છે ત્યારે આદિવાસી સમુદાયની આ વિકાસ યાત્રાને વધુ વેગ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારની પ્રાથમિકતા અને કટિબદ્ધતાનું પરિણામ છે કે આજે અંબાજીથી ઉમરગામના આદિવાસી પૂર્વ પટ્ટાએ વિકાસની હરણફાળ ભરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી 2.25 દાયકા પહેલા આદિવાસી બાંધવો માટે લીધેલો સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે. રોડ રસ્તા, વીજળી, શૌચાલય, આવાસ, દરેક ઘરે નળથી જળ, શાળાઓ જેવી શ્રેષ્ઠ પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે ઉચ્ચ શિક્ષણ આપતી ટ્રાઇબલ યુનિવર્સિટી, મેડિકલ શિક્ષણ માટેની કોલેજો, ખેતી અને સિંચાઈ માટેની સુવિધાઓ, ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સાથે રોજગારલક્ષી તાલીમનું આયોજન, આ તમામ બાબતો આજે ગુજરાતના આદિવાસી વિસ્તારોની હકીકત બની છે. વનબંધુ કલ્યાણ યોજના, આદર્શ નિવાસી શાળા, દૂધ સંજીવની યોજના, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ, કૃષિ વૈવિધ્યકરણ યોજના, સમરસ છાત્રાલય સહિતની વિવિધ યોજનાઓ આજે ગુજરાતમાં કાર્યરત છે, જેના લાભ દરેક આદિવાસી બાંધવ સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર કાર્યરત છે. વિકાસલક્ષી અભિગમ સાથે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે ₹602 કરોડથી વધુના 2053 વિકાસકામોનું લોકાર્પણ અને ₹411 કરોડથી વધુના 2240 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગના 7,618 લાભાર્થીઓને આવાસ, સ્વરોજગારી, કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓના ₹4,682 લાખના લાભ અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાના સંરક્ષણ માટે પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધાથી લઈને રોજગારીની પણ તમામ તકો મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે. આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ, જીવનશૈલીને અકબંધ રાખી છે, તેનું જતન કર્યું છે. 1942માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગું ફૂંક્યું હતું. ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત
સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે. માનગઢ અને પાલ દડવાળના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડેલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે. રાજ્યમાં વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દૂધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ આદિમ જૂથોના 30,000 પરિવારના લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ માટે આ વર્ષના બજેટમાં ખાસ 1,00,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વનબંધુ કલ્યાણ ફેઝ 2માં વધુ 1,00,000 કરોડની જોગવાઈ તેમજ 30,000 કરોડનું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ, આદિજાતિ વિસ્તારોમાં GIDCની સ્થાપના થકી નવીન રોજગારીની તકો જેવી સુવિધાઓ આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં ગુણવત્તાયુક્ત સુધારા લાવી રહી છે. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે આ વિસ્તારના બાળકના હસ્તે લખાયેલા કાવ્યગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે નાગરિકોની સુખ સુવિધામાં વધારો કરતા તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કુલ રૂપિયા 1,003 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્રો પણ પ્રદાન કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોને ઉત્તમ સુખ સુવિધાઓ પહોંચાડવા હંમેશા તત્પર તથા દેશ અને રાજ્યના વિકાસ માટે સંકલ્પબદ્ધ જનપ્રતિનિધિ છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, જે તાજેતરમાં અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના નાગરિકોને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પી હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ ખાતે અંદાજિત રૂપિયા 1,003 કરોડના 45 વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જે પૈકી કેન્દ્રીય મંત્રીશ્રીએ અમદાવાદના સિંધુભવન રોડ પાસે નવનિર્મિત ઓક્સિજન પાર્ક અને તળાવ તેમજ મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વોર્ડમાં પિંક ટોયલેટ, ઓવરબ્રિજ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન સહિત રોડ પ્રોજેક્ટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ તથા સ્કૂલ બોર્ડને લગતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સમગ્રતયા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્ય, રમતગમત, પર્યાવરણ જાળવણી સહિતના ક્ષેત્રોના રૂપિયા 730 કરોડના 21 પ્રકલ્પોના લોકાર્પણ અને 4 કાર્યોના ખાતમુહૂર્ત સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારોમાં 18 પ્રકલ્પોના લોકાર્પણ અને 2 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે રૂપિયા 5,000 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાઓના સમાધાન સ્વરૂપે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન 3 મિલિયન ટ્રી અંતર્ગત માત્ર 100 દિવસમાં
30 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદ વધુ ને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે. આ અવસરે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સહિત અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના 90, મોરબીના 36, સુરેન્દ્રનગરના 20, પાટણના 18, મહેસાણાના 10, રાજકોટના 6, કચ્છના 3, વડોદરાના 3, આણંદના 2 એમ કુલ 188 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું, ગુજરાતમાં 188 પરિવાર જો આજ તક શરણાર્થી થે, અબ ભારત માતા કી સંતાન બનકર હમ સબ કે સાથ જીએંગે, ગૌરવ કે સાથ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વસનીય અને મજબૂત દેશ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આપણા પડોશીઓમાં શાંતિ રહે, આપણી સરહદો સલામત રહે અને દેશમાં શાંતિ, સૌહાર્દનું, આંતરિક સુરક્ષા, સલામતીનું વાતાવરણ રહે તે વિકાસ માટેની પ્રાથમિકતા છે. આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં આંતરિક શાંતિ અને સુરક્ષા ખૂબ જ મજબૂત થયા છે. આ અવસરે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સહિત અમદાવાદના ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા અને આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વન મહોત્સવની 75મી આવૃત્તિનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં દ્વારકાના ગાંધવી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. પ્રકૃતિનું સંરક્ષણ કરીને આગામી પેઢીઓને હરિત, આરોગ્યપ્રદ અને સમર્થ ભવિષ્ય આપવા માટેનો અભિગમ એટલે વન મહોત્સવ. ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી માત્ર વૃક્ષારોપણ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેના આદર અને પ્રેમનું પ્રતીક પણ છે. ગુજરાત સરકારે વન કવચ દ્વારા ગ્રીન કવર વધારવાનો અને ખુલ્લી જમીનમાં વૃક્ષ વાવેતરનો આ સફળ સેવાયજ્ઞ હાથ ધર્યો છે, જેના પરિણામે મોટા પાયે વૃક્ષોનો ઉછેર થતાં માત્ર માનવ સૃષ્ટિ જ નહીં, પરંતુ પશુ પક્ષીઓને પણ શુદ્ધ વાતાવરણ મળી રહેશે. ત્યારે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 75મા વન મહોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ દરિયા કિનારે નિર્મિત રાજ્યના 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ પણ કર્યું હતું અને એક પેડ મા કે નામ આ અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતૃવનના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગાંધવી ખાતે કુલ રૂપિયા 10 કરોડના ખર્ચે નિર્મિત હરસિદ્ધિ વન કુલ 5 એકરમાં ફેલાયેલું છે, જેમાં 41,000થી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. 75મા વન મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું, વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને ગુજરાતે 75મા વન મહોત્સવ અન્વયે એક પેડ મા કે નામ અભિયાનને વેગવાન બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીના આગવા વિઝનના પરિણામે આજે ગુજરાત પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસ કરવામાં દિશાદર્શક બન્યું છે. આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ, સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન
ગ્રીન ગ્રોથ સાધનો વિકાસ એક જ માત્ર ઉપાય છે. સ્વચ્છ પર્યાવરણ અને પ્રાણવાયુની ભેટ આપવાના હેતુથી નમો વન વન અભિયાન પણ ચાલી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઈવેની બંને બાજુ 40,000 રોપાનું વાવેતર કરવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 7.25 કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આ અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં 70 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે. તેમજ 75મા વન મહોત્સવ અંતર્ગત લોક ભાગીદારીથી સમગ્ર રાજ્યમાં 5,000 જેટલા માતૃવનના નિર્માણનું આયોજન છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશ મુજબ આપણે સાંસ્કૃતિક વનોને ધાર્મિક આસ્થાના તીર્થસ્થળો સાથે જોડ્યા છે અને તીર્થ દર્શન સાથે પ્રાકૃતિક પ્રેમને પણ ગુજરાતે મહત્વ આપ્યું છે. સોમનાથ મહાદેવમાં હરિહર વન, દ્વારકામાં નાગેશ્વર ખાતે નાગેશવન સાથે હવે હરસિદ્ધિ વન તથા સુદામાનગરી પોરબંદરમાં મહાત્મા ગાંધીની જન્મસ્થળની પ્રવાસન સર્કિટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 75મા વન મહોત્સવ નિમિત્તે વન વિભાગ તેમજ પોસ્ટ વિભાગ દ્વારા નિર્મિત ખાસ સિક્કો અને વિશેષ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રકૃતિના સંવર્ધન માટે યોગદાન આપનારા સેવાભાવીઓને વન પંડિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બૈરા, જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ શ્રી રાજીવકુમાર સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંગલના રાજા સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને જનભાગીદારી વધે તે હેતુથી દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષના વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્રના ગીર ખાતે કરવામાં આવી હતી. સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ વધારવાના ધ્યેય સાથે વિશ્વભરમાં ઉજવાતો દિવસ એટલે વિશ્વ સિંહ દિવસ. વિશ્વમાં એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ એવા આપણા ગુજરાતના ગીરમાં વર્ષ 2020ની વસ્તી ગણતરી અનુસાર 674 જેટલા સિંહ નોંધાયા છે, ત્યારે સિંહ સંરક્ષણ માટે કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટેશન, સંશોધન અને પ્રાકૃતિક શિબિરોના આયોજન સહિત ઇકો ક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. રાજ્ય સરકારના આ પ્રયાસોમાં જનભાગીદારી અને જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષના વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સૌરાષ્ટ્રના ગીર ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વન કેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ પણ કુદરતી રીતે શાંતિથી જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવો આપણો ધ્યેય હોવો જોઈએ. ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહ અસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ પ્રતિવર્ષ સિંહોની વસ્તી વધી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દિવસે દિવસે પૃથ્વી પરથી વૃક્ષોનું આવરણ ઘટવાના કારણે આજે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ થાય છે. આ બધી સમસ્યાઓથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણનું જતન છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન, ઇન્ટિગ્રેટેડ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ ઇકોલોજીકલ મોનિટરિંગ,
પોપ્યુલેશન સ્ટેટ્સ ઓફ વાઇલ્ડ પ્રે ઇન ગીર પ્રોટેક્ટેડ એરિયા અને રી ઇન્ટ્રોડક્શન અને સેટેલાઇટ ટેલિમેટ્રી ઓફ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ઇન ગીર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ગીર ખાતે કાર્યરત ઇકો ડેવલપમેન્ટ સમિતિઓના સામૂહિક વિકાસના કામો માટે 89 લાખ રૂપિયાની રકમના ચેકના વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બૈરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોના પરિણામે આજે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, જેના પરિણામે રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ પરિણામોને વધુ પ્રબળ બનાવવાના હેતુ સાથે તાજેતરમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં આજે પરંપરાગત મેળાઓ, કૃષિ મેળાઓ સહિત વિવિધ પ્રયત્નો થકી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપવામાં આવી રહી છે, ત્યારે આવનારા સમયમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને પર્યાવરણનું જતન પણ થાય એ ગુજરાત સરકારની નેમ છે. આ નેમ સાથે પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા માટે તાજેતરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે રાજ્યના કૃષિ તજજ્ઞો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ગુજરાતમાં અત્યારે કુલ 7,92,000થી વધુ એકર જમીનમાં 9.5 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સૌના સહિયારા પ્રયત્નોથી આગામી એક જ વર્ષમાં ગુજરાતમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે આપણે મિશન મોડમાં કાર્ય કરવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે, જે હવે ગુજરાત સરકારનું પણ મિશન છે. ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, જે માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજના સમયમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ભૂમિ બિન ઉપજાઉ બની રહી છે. પ્રાકૃતિક ખેતી વિના અન્ય કોઈ વિકલ્પ જમીનને બચાવી શકે તેમ નથી, ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. એટલે જ આજે પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ પર કામ કરવાની આવશ્યકતા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દેશમાં વધે તે દિશામાં ભારત આજે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આગેવાનીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. આવનારા સમયમાં રાજ્યપાલશ્રીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો માટે મોડેલ રૂપ સાબિત થશે તેવો મને વિશ્વાસ છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની 1 વર્ષની કામગીરીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતા સપ્તાહે વિકાસની અવનવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સહજ સરળ રીતિ ને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિ ને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.